हूँ ऑडियंस में अपना श्री दामजी वेचपार गुण श्री सावला ने आमंत्रण आपू छू तमारो वक्तव्य रजू करो। सुवई सासवाड़ मित्र मंडल प्रमुख श्री अने अन्य साथी कार्यकरो, पहला तो हूँ तो मित्र मंडल नो आभार मानु छू कि मने मारा विचारों रजू करवानो अहीं मौको आप्यो। अहीं समाजनी प्रगति माटे सुवई गामनी प्रगति माटे घणी बधी चर्चा थई। मारुं तो हूँ काम छे अने एक मिशन लईने निकळ्यो छूं कि आपणे जे अहीं जुदी जुदी वातो थई के आवास योजना, मेडिकल रिलीफ, अनाज राहत योजना वगैरह वगैरह समाजना भाईओ ने आपणे आपीए छीए, तो आज आपणे राहतो आपीए छीए ए राहतो आपणे क्यां सुधी एमने आपता रहेशूं? ए एमने हाथ लांबो क्यां सुधी करता रहेशे? एवी कोई प्रवृत्ति करवी जोईए, एवं कोई व्यवस्था विचारवी जोईए जेनाथी ए लोको हाथ लांबो करवामांथी वाकાત રહી જાય। આ સુવઈનો ફંક્શન છે, નોર્મલી સુવઈ ગામમાં તો ભલે હું છું જ, પણ હું સામાજિક સ્તરે 24 ગામની પ્રવૃત્તિઓમાં હું વધારે સામેલ છું, એટલે ફક્ત સુવઈને ન જોતા 24 ગામનો હિતને લક્ષ્યમાં રાખી અને થોડી વાતો કરીશ। તો આ મેં જે વાતો કરી કે આપણે ક્યાં સુધી આ લોકોને હાથ લાંબો રાખતા કરશું, એવી કોઈ યોજના બનાવવી જોઈએ કે જેથી આ લોકો હાથ લાંબો કરવામાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય અને સમાનભેર જીવન જીવી શકે। શ્રી ભરત રાયચંદ કોરસી શાહ કેરણી ફંડે એક યોજના બનાવી છે અને મારું બી એક સપનું છે, આ છેલ્લું કામ કરી જવાનું। ઘણા કામો કર્યા છે 40 વર્ષમાં, પરંતુ આ છેલ્લું કામ જે ઉપાડ્યું છે એ એટલું મોટું કામ છે અને એમાં સમાજનો સહકાર બી સારો મળી રહ્યો છે કે એક શિક્ષણ જ એક એવી વસ્તુ છે જેના લીધે આ આખો સમાજ આપણો અંદર આવી શકે। એક છોકરો ભણે તો એનું આખું કુટુંબ છે એ ઉપર આવી જાય સમાજમાં। તો આ કેરણી ફંડે એક મિશન ઉપાડ્યું છે કે આ જે આપણે હમણાં જે 3,000 કુટુંબો વિવિધ જાતની રાહતો લે છે, આવાસ યોજના રાહત, મેડિકલ રિલીફ, અનાજ રાહત વગેરે વગેરે, આ બધી રાહતોમાંથી એ લોકો મુક્ત થઈ જાય એવી એક 25 વર્ષની યોજના આ કેરણી ફંડે બનાવી છે, જે 2040 સુધી ચાલશે, 2 વર્ષ પૂરા થયા છે। આ યોજના હેઠળ શિક્ષણને પ્રોત્સાહન આપી અને આપણા છોકરાઓ છોકરીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ શિક્ષણમાં કેમ ઊંચું આવે અને પોતાના કુટુંબનું નામ કેમ રોશન કરે એ જાતની યોજના શ્રી ભરત રાયચંદ કોરસી કેરણી ફંડે બનાવી છે અને માટે સમાજમાં અમે જઈએ બી છીએ। દર વર્ષે 3 કરોડ રૂપિયા, એવા 5 વર્ષમાં અમારે 15 કરોડ રૂપિયા લેવાના છે, ત્યાર પછી આ સંસ્થા ક્યારેય પણ માંગવા ન જવું પડે એવી બધી યોજના છે। તો આ એક યોજના એવી છે કે સમાજમાં માણસ સમાનભેર જીવી શકે એવો સમાજ બનાવવાનો, એવો વાગડ સમાજ બનાવવાનો કે જેને માંગવા જ નવું પડે। તો આ અગર અમારી યોજના સફળ થશે તો આવતા 25 વર્ષ પછી આ વાગડ સમાજમાં કોઈ પણ લાંબો હાથ લાંબો કરનારો નહીં રહે, અને ફક્ત શિક્ષણ થતી જ શક્ય છે। એક છોકરો શિક્ષણ લેશે, ઉચ્ચ શિક્ષણ લેશે, એટલે એનું આખું કુટુંબ છે આર્થિક રીતે અધર થઈ જશે, એને ક્યાંય માંગવાનો વારો નહીં આવે। પછી આપણી આ યોજનાઓ કંઈ કરવી નહીં પડે, કોઈ આવાસ યોજના નહીં કરવી કરે, કોઈ વસ્તુ માંગવાની રહેશે નહીં, અને એ સમાનભેર જીવન જીવી શકશે। અને આ જ તો ખરેખર કરવા જેવું કામ છે, કારણ કે આપણે ક્યાં સુધી એ લોકો માંગતા રહે,
માંગવામાંથી જે હું બહાર કાઢી આવી એનું નામ જ છે. તો આ એક 25 વર્ષની યોજના ભરત રાયચંદ કોશી સાકરણી ફંડે બનાવી છે. એના માટે 3 કરોડ રૂપિયા વર્ષે વેરા કરવાના છે. એ બી અમે કરીએ છીએ. બહુ સારો સહકાર મળે છે. છેલ્લા હમણાં 4-5 મહિનામાં અમે થાણામાં ગયા હતા અને થાણા ગામમાં બી જે મળીએ છે અને ફંડમાં સુવઈ ગામ મોખરે છે થાણામાં આવી. આ ખોટું કોઈ સારું લગાડવા માટે નથી કહેતો, પણ આંકડા બોલે છે કે થાણામાં જે અમે ફંડ કર્યું 42 લાખનું 1 વર્ષે × 5 2 કરોડ 10 લાખ, તો એમાં બી સુવઈ ગામનો 50% ફાળો છે કઈ સુવામાં. તો ભાઈઓ અને બહેનો, આપણે આ બધી યોજનાઓ તો ઠીક છે જ્યાં સુધી એ લોકો નવડા છે ત્યાં સુધી છે, પણ એ લોકો નવડામાંથી એમાંથી ઉપર આવે એવી આ એક યોજના છે અને એ રીતે એ જ કરવું જોઈએ. કારણ કે એ લોકો ક્યાં સુધી માંગ્યા કરશે? માંગો એ કોઈ છેલ્લો એનો ઉપાય નથી. એમાંથી એવું ઉપર આવે એ જાતની યોજના કરવી જોઈએ છે. ખરેખર સુવઈ ગામ આપણા 24 ગામમાં એક ખૂબ ઉત્કૃષ્ટ ગામ છે. આખું 24 ગામ સુવઈ ગામનો દાખલો દે છે અને આપણે બધી રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે સુવઈ ગામનો જે વર્ચસ્વ છે એ બધા ગામો કરતાં વધારે સારું છે. અને ભાઈએ કીધું કે વાગડ કલા કેન્દ્રના કે ભચાઉ બોર્ડિંગના પ્રમુખ લાંબા ગાળા સુધી પણ સુવઈ ગામના જ રહ્યા છે. તો આ સુવઈ ગામ આપણું એક સુંદર ગામ છે અને આપણે આશા રાખીએ કે હું તો આશા રાખું છું કે સુવઈ ગામ શું આખા વાગડનો કોઈ પણ માણસ છે એ ગરીબ ન રહે અને હાથ લાંબો ન કરવો પડે એ જાતની યોજના જે અમે બનાવી છે જે ચાલુ છે અને આવતા અને એના ફળ દેખાવા માંડ્યા છે હમણાંથી જ. કારણ કે એક છોકરો ભણે એટલે આખા કુટુંબનું એવું થાય. પછી એને માંગવા ન જવું પડે, એને મેડિકલ રિલીફ ન જોઈએ, એને ઘર માટે રિલીફ ન જોઈએ, કોઈ માટે થઈ જાય. અને ખરેખર કરવા જેવું કામ આ જ છે. કારણ કે આપણે રાહતો આપીને ક્યાં સુધી કર્યા? ક્યાં સુધી રાહતો આપ્યા કરીએ? રાહતો આપ્યા કરીએ એ એના સમાનને યોગ્ય લાગતું નથી. તો આ જાતનું કાર્ય છે અને કાર્ય અમે ઉપાડ્યું છે. અને મેં આ કાર્ય ખાસ તો મેં લીધું છે અને 2-3 વર્ષની અંદર આ કાર્ય પૂરું કરી અને હંમેશ સાથે પછી એ કાર્ય ચાલ્યા કરે અને દર વર્ષે છોકરાઓ બહાર પાડ્યા કરે. અને 20-25 વર્ષમાં 2040 મારું વિઝન છે કે 2040 પછી વાગડમાં ઠીક છે પછી 10-15% રહેશે એ માંગવાવાળા, ત્યાર પછી કોઈને હાથ લાંબો ન કરવો પડે એ જોવાનું કામ અમે આ મતલબ કે વીડું ધર્યું છે. અને આપ સૌનો એમાં સાથ સહકાર છે અને ભગવાનની કૃપા હશે તો આપણે એમાં જરૂર પાર પાડશું. થેન્ક યુ. આભાર. ઈશ્વર દામજીભાઈને લાંબુ આયુષ્ય આપે. આપણે બધા પ્રાર્થના કરીએ. વાગડ સમાજને, સમગ્ર સમાજને દામજીભાઈની સેવાની ખૂબ જરૂર છે. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે. આપણે કોઈ હાથ લાંબો ન કરવો પડે આ વિચાર દામજીભાઈને જ આવી શકે. આપણે ખાલી આપણા પૂરતું વિચાર કર્યું, દામજીભાઈએ સમગ્ર સમાજનો વિચાર કર્યો.